મજામાં બસ એમ બોલતા રહેવાનું મજામાં. મિત્રો આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે સરેરાશ મધ્યક સમાંતર મધ્યક અને મધ્યકનો મતલબ શું થાય. મધ્યકને આપણે કુલ બે પ્રકારે વહેંચેલા હતા. પહેલું હતું અવર્ગીકૃત માહિતી અને બીજું હતું વર્ગીકૃત માહિતી. મેં તમને ગયા વખતમાં મતલબ તમને બતાવેલો હતો કે અવર્ગીકૃત માહિતીનો મતલબ શું થાય કે જે ચલ એક્સની સામે આવૃત્તિ અવરોધનો મતલબ તમને શું કીધો હતો સ્મોલ એફ એ આપેલી નથી તો એવી માહિતીને શું કહેવામાં આવે છે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ પણ જોયેલું હતું. આજે આપણે જોવાના છે કે અવર્ગીકૃત માહિતી માટે ટૂંકી રીત. ટૂંકી રીતનો બીજો મતલબ થાય ધારેલા મધ્યકની રીત. ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર ધારેલા મધ્યકની રીત બરાબર. ધારેલા મધ્યકને શું કહેવાય એ શું કહેવાય એ હવે જોવાનું છે. જો અવલોકનની કિંમત ખૂબ મોટી હોય ત્યારે મેં તમને ગયા લેક્ચરમાં તમને કીધેલું હતું ગયા વિડીયોમાં તમને કીધેલું હતું કે આ તો તમે લોકો પહેલી રીત તમે જોયેલી હતી. એ વખતે માહિતી ખૂબ અવલોકન ખૂબ નાના સ્વરૂપમાં હતા. આ વખતે હવેથી આપણે અવલોકન મોટા થશે તો એ અવલોકન મોટા થાય તો એ જગ્યાએ આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો કે જેનાથી આપણને દાખલો સરળતાથી પતાવવામાં મદદરૂપ થાય. હવે જોવાનું છે આપણે અવર્ગીકૃત માહિતી માટે ટૂંકી રીતનો ઉપયોગ. જો અવલોકનની કિંમત ખૂબ મોટી હોય ત્યારે ધારેલા મધ્યક એનો ઉપયોગ કરવો પડે. સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા ડીઆઈ અપોન એન. હમણાં આપણે એનો મતલબ પણ દાખલામાં સમજીએ છીએ જ્યાં ડી વન આપણે ડીઆઈ નો મતલબ શું થાય મેં તમને ગયા વખતે કીધું હતું કે એક્સઆઈ નો મતલબ શું થશે. તો ધારો કે xi બરાબર x1 પ્લસ x2 એવી રીતના xn સુધી જવાનું છે બરાબર. આનો મતલબ મેં તમને શું કીધું હતું xi નો x1 પ્લસ x2 થી છેક xn સુધી અનંત સંખ્યાઓ સુધી આપણે લીધેલું હતું. એવી જ રીતે di નો મતલબ તમને કહીએ છીએ d1 બરાબર x1 માઇનસ a d2 બરાબર x2 માઇનસ a એવી રીતે અનંત સંખ્યા સુધી dn બરાબર xn માઇનસ a નો આપણે ઉપયોગ કરવાનો થશે. એક એક્ઝામ્પલ દ્વારા જોઈએ આપણે કે 10 અલગ અલગ જગ્યા પર થયેલો વરસાદ મિલીમીટરમાં છે આપણને આપેલો છે 124 110 91 115 112 80 101 93 97 અને 113 કુલ કેટલા અવલોકન આપણને આપેલા છે 10. કેટલા આપેલા છે 10 માટે n બરાબર 10 લેવા. ગયા વખતે વ્યાખ્યામાં પણ શીખેલા હતા કે અવલોકનોની કુલ સંખ્યાને શું કહેવામાં આવે છે સ્મોલ n. શું કહેવાય છે સ્મોલ n. જોવાનું છે આપણને કોષ્ટક આપેલું છે સામે નીચે આપેલું છે આવૃત્તિ નથી એ આપણે શું શોધ્યો છે ડી. શું શોધ્યો છે ડી. આપણને ઉપર માત્ર ને માત્ર શું આપેલું છે એક્સ આપેલો છે. હવે જોવાનું છે આપણને જે ઉપર આપણને માહિતી આપેલી હતી એમાંથી આપણે ડી શોધવાનો થશે. એના માટે સૌથી પહેલા આપણને બધા જ અવલોકનોમાંથી એક એવરેજ એક મધ્યકને ધારવાનો છે આપણે. તો ધારો કે આપણે કયા મધ્યકને ધાર્યો સો ને. કોને ધાર્યો સો ને. ધારેલા મધ્યકને શું કહેવાય છે એ. શું કહેવાય છે એ. તો ધારેલા મધ્યકને બધે બધા પદમાંથી x1 x2 x3 x4 એવી રીતના 10 સુધી આપણને આપેલા છે x10 માંથી શું વાત કરવાનું છે આપણે ધારેલો મધ્યક એ વાત કરવાનો થશે. મેં નીચે લખેલું છે d બરાબર x માઇનસ a જ્યાં a બરાબર આપણે 100 લીધેલા છે. પહેલો x1 કયો છે 124 તો x માઇનસ a નો મતલબ શું થયો 124 માંથી 100 બાદ કરો કેટલા મળે આપણને 24. બીજો શું છે 110 એમાંથી કેટલા બાદ કરવાના છે એ બાદ કરો કેટલા છે 100 તો 110 માંથી 100 જાતો કેટલા મળશે 10. એવી રીતે 91 માંથી 100 બાદ કરવાના છે. એવું નથી કે મોટામાંથી નાનો બાદ કરો આપણે x માંથી એને બાદ કરવાના છે એટલે 91 માંથી 100 ને બાદ કરશો તો કેટલા મળશે માઇનસ 9. એ રીતે 115 માંથી 100 એટલે 15 112 માંથી 100 એટલે 12 80 માંથી 100 એટલે માઇનસ 20 101 માંથી 100 એટલે 1 93 માંથી 100 એટલે માઇનસ 7 97 માંથી 100 એટલે માઇનસ 3 અને 113 માંથી 100 એટલે 13. હવે નીચે એક વસ્તુ લખેલી છે કુલ 38. કુલ 38 નો મતલબ શું થાય કે બધે બધા માઇનસ નો સૌથી પહેલા સરવાળો કરો બધે બધા પ્લસ નો સરવાળો કરો પ્લસ માંથી માઇનસ ને બાદ કરો જે અંક મોટો આવશે ત્યાં નિશાની આપણે મૂકવાની થશે. આ બધા જ નો સરવાળો અને બાદબાકી કરતા કુલ કેટલા મળે આપણને 38. શું મળ્યા 38. એને શું કહેવાય છે સિગ્મા ડીઆઈ. શું કહેવાય સિગ્મા ડીઆઈ. હવે સિગ્મા નો મતલબ શું થાય તમે લોકો ભણ્યા હશો. સિગ્મા નો મતલબ થાય બધી જ વસ્તુનો સરવાળો. આપણે ડી છે તેનો મતલબ કે સિગ્મા ડીઆઈ નો મતલબ કુલ સરવાળો. શું લઈશું આપણે કુલ સરવાળો. હવે જોવાનું છે ડી બરાબર 100 લેતા
सॉरी डी बराबर नहीं, અહીંયા a બરાબર આવશે, a બરાબર 100 લેતા સૂત્ર x બારમાં જોવાનું છે a પ્લસ સિગ્મા di અપોન n, a બરાબર 100 લીધો આપણે 100, સિગ્મા di કેટલા મળ્યા 38 અને અવલોકનની કુલ સંખ્યા કેટલી હતી 10, મેં આગળ કીધું તે પ્રમાણે 100 પ્લસ 38 ના છેદમાં 10 છે, નીચે શૂન્ય હોય એટલે ઉપરથી કેટલા કાપવાના 1 પોઈન્ટ કાપવાનો, જેટલા પણ શૂન્ય હોય એટલા ઉપરથી પોઈન્ટ પાછળથી કાપતા આવવાના, एक पास शून्य के एक तो पास के कापो एक जो बे हो तो बे त्र हो तो त्र चार हो तो चार ए रीतना पॉइंट कापना थे आड़तरीस में शू आ नीचे एक पॉइंट कापा त्रन पॉइंट आठ मैं तो सौ प्लस त्रन पॉइंट आठ बराबर एक्स बार बराबर एक सौ त्रन पॉइंट आठ नीचे आ वस्तु लखवानी थे कि वरसाद मध्य बराबर एक सौ त्रन पॉइंट आठ मिलीमीटर है। हम ए प्रमाण बीजे एक्जाम्पल तक आपेलू है एक्जाम्पल नंबर त्र 20 વ્યક્તિઓના જૂથમાં સૌથી પહેલો શબ્દ આવી ગયો છે 20 વ્યક્તિઓના જૂથમાં એટલે કે 20 વ્યક્તિઓ છે તો આપણને સંખ્યા કેટલી આવી છે 20 એનો મતલબ n બરાબર કેટલા થશે 20 20 વ્યક્તિઓના જૂથમાં તેમના વજનનો મધ્ય કયો શબ્દ આવ્યો છે મધ્યક મધ્યકનો મતલબ શું થાય x બાર શું કહેવાય એને x બાર માટે x બરાબર કેટલા લખ્યું અમે 55 x બાર બરાબર 55 કિલોગ્રામ છે ત્યારબાદ માલું પડ્યું કે તે પૈકી એકે તેણીનો વજન 45 કિલોગ્રામ નોંધાવ્યું છે જે ખરેખર 54 કિલોગ્રામ હતો એનો મતલબ શું થયો કે આપણે જે મધ્યક આપેલો છે એ મધ્યક કેવો છે ખોટો કેવો છે ખોટો કેમ એ મધ્યકમાં આપણે જે સરવાળાનો ઉપયોગ કરેલો છે એમાં કેટલો થયો છે 45 કિલોગ્રામ નોંધાવ્યો જે ખરેખર કેટલો હતો 54 એટલા માટે આપણે કરવાનું કેવું થશે કે સૌથી પહેલા આપણે કુલ સરવાળો શોધવાનો છે કુલ સરવાળો શોધ્યા પછી એમાંથી કયું છે પહેલું 45 કિલોગ્રામ ખોટું વજન બાદ કરી સાચું અવલોકન કે સાચું વજન આપણે ઉમેરીશું એના પછી સાચો મધ્યક આપણે શોધવાનો છે સૌથી પહેલા જોવાનું મેં તમને કીધું તે પ્રમાણે મધ્યક x બાર કેટલો આપેલો છે 55 કિલોગ્રામ અને વ્યક્તિઓની સંખ્યા કેટલી આપી છે 20 માટે n બરાબર કેટલા મળે આપણને 20 મધ્યક x બાર બરાબર સિગ્મા x / n ગયા લેક્ચરમાં આપણે સૂત્ર શીખ્યા હતા એ સૂત્ર છે સિગ્મા x / n સિગ્મા x આપણને આપેલા છે નહીં n બરાબર કેટલા આપેલા છે 20 x બાર બરાબર કેટલા આપેલા આપણને 55 માટે 55 x બાર ની જગ્યાએ આવી ગયા સિગ્મા x n ની જગ્યાએ 20 આવી ગયા છે આપણી પાસે 20 બરાબર ની સામેની બાજુ છેદમાં છે આ બાજુ જાય એટલે અંશ સાથે ગુણાકારમાં જશે ફરીથી કહું છું 20 બરાબર ની પેલી બાજુ છેદમાં છે માટે અંશમાં આ બાજુ આવતા શું થશે ગુણાકારમાં આવશે 55 ગુણ્યા 20 બરાબર સિગ્મા x સિગ્મા x નો મતલબ શું થાય અવલોકનોનો સરવાળો શું થાય અવલોકનોનો સરવાળો પણ સિગ્મા x બરાબર 55 ગુણ્યા 20 બરાબર કેટલા મળ્યા 1100 મળે પણ મેં તમને કહ્યું એ પ્રમાણે આ સરવાળો કેવો છે ખોટો કેમ વજન હતો ખરેખર કેટલો 54 કિલોગ્રામ લખાવ્યું છે કેટલો 45 કિલોગ્રામ એટલા માટે આ કેવું છે ખોટું તો આપણે શું કરશું આપણે અવલોકનોના સરવાળામાંથી ખોટું અવલોકન બાદ કરી સાચું અવલોકન ઉમેરો સુધારેલો સિગ્મા એક્સ નો મતલબ શું કીધું અવલોકનોનો સરવાળો કેટલો મળ્યો આપણને ખોટો કેટલો હતો 1100 તો 1100 માંથી ખોટો વજન કેટલો લખાયેલું હતું 45 કિલોગ્રામ એ શું કર્યું આપણે બાદ સાચો વજન કેટલો હતો 54 કિલોગ્રામ એ શું કર્યું આપણે ઉમેર્યું કેટલો મળ્યો આપણને 1109 આ શું મળ્યું આપણને સુધારેલો સિગ્મા એક્સ અવલોકનોનો કુલ સરવાળો મળ્યો સાચો મધ્યક બરાબર શું થશે કે સૂત્ર શું હતું સિગ્મા એક્સ / એન એક્સ બાર બરાબર સિગ્મા એક્સ / એન સિગ્મા એક્સ ની આપણને સુધારેલું શું મળ્યું 1109 છેદમાં એન ની સંખ્યા કેટલી હતી આપણી પાસે 20 કુલ સંખ્યા કેટલી હતી 20 તો સાચો આપણને એક્સ બાર શું મળ્યું છે 55.45 મિત્રો હવે આપણે વર્ગીકૃત માહિતી માટે જોવાનું છે સૌથી પહેલા એક નોંધ લખી લઈ છે અહીંયા આ પ્રકારની માહિતીમાં ચલ x અને આવૃત્તિ f બંને આપેલા હશે મેં તમને આગળ તમને કીધું હતું કે જ્યારે પણ આપણને શું આપે છે અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે આપણને શું આપેલો નથી હોતો આપણને આવૃત્તિ f આપેલી હોતી નથી માત્ર શું આપેલો હશે ચલ x પણ વર્ગીકૃત માહિતી માટે શું હશે આપણને ચલ x ની સામે આવૃત્તિ પણ આપેલી હશે અસતત આવૃત્તિ વિતરણ માટે વર્ગીકૃત માહિતી માટે બે વસ્તુનો ઉપયોગ થાય છે પહેલો કયો હતો અસતત અને બીજો કયો આવશે સતત હવે અસતત આવૃત્તિ વિતરણનો મતલબ શું થાય તમે લોકો જોઈ શકશો એક્ઝામ્પલ અહીંયા કુલ તમને ત્રણ આપેલા છે પહેલો એક્ઝામ્પલ તમે જુઓ શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ જો મને અહીંયા શૂન્યથી પાંચ પાંચથી દસ દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ એવી રીતના આપણને વર્ગ સ્વરૂપમાં માહિતી આપેલી હોય
તેને શું કહેવાય છે સતત અવરોધિ વિતરણ કહેવાય પણ અહીં આપણે શું આપેલું છે એક એક સંખ્યા આપણે આપેલી છે એટલા માટે એને શું કહેવાય છે આપણે અસતત અવરોધિ વિતરણ કહીશું આપણે જોવાનું છે કે ચલ x માટે આપણે શું લેશું અહીંયા તો x1 x2 x3 એવી રીતે xn અનંત સંખ્યા સુધી આપણે એને લઈશું સામે આપણે શું આપેલું છે બીજું અવરોધિ સ્મોલ f શું આપેલી છે અવરોધિ સ્મોલ f તો સ્મોલ f માટે શું કરશું સૌથી પહેલા x1 ની સામે f1 x2 ની સામે f2 x3 ની સામે f3 અને xn અનંત સંખ્યા સુધી શું આપશું આપણે fn અવરોધિ આપણે જોઈશું સૂત્ર આપેલું છે મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો વ્યાખ્યા પ્રમાણે આપણો હતો એનો એજ અને અવલોકનોની કુલ સંખ્યા x બાર બરાબર સિગ્મા fx છેદમાં n n બરાબર અવલોકનોની કુલ સંખ્યા થશે જ્યાં સિગ્મા fx બરાબર f1 x1 f1 x1 નો મતલબ થશે કે અવરોધિ પ્રથમ અને અવલોક સોરી ચલ x પ્રથમ આ બંનેનો ગુણાકાર કરતા શું મળશે આપણને f1 x1 વત્તા f2 x2 વત્તા fn xn છે અનંત સંખ્યા સુધી આપણે લેવાનું છે એક્ઝામ્પલ નંબર 4 માં તમે લોકો જોઈ શકશો એક મધ્યક શોધવાનો છે શું આપેલો છે બાળકોની સંખ્યા બાજુમાં શું છે કુટુંબની સંખ્યા આપણને કુલ આવી રીતના બે આપણને આપેલા હશે એમાં છે આપણે fx નો મતલબ શું થાય સૌથી પહેલા આનો મતલબ શું થાય x કુટુંબની સંખ્યાનો મતલબ શું થાય સ્મોલ f બંનેનો ગુણાકાર કરવાનો છે સામસામે કઈ રીતે સામસામે કરવાનો છે સૌથી પહેલા શૂન્યનો ગુણાકાર 4 સાથે કરતાની સાથે શું મળશે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે બરોબર આપણે કહી શકે શૂન્ય ગુણ્યા 4 બરાબર શૂન્ય પોતે જ બીજો છે 8 ગુણ્યા 1 બરાબર 8 એક 8 23 ગુણ્યા 2 બરાબર 46 8 ગુણ્યા 3 બરાબર 8 તરી 24 4 ગુણ્યા 6 બરાબર 6 ચોક 24 ને 5 ગુણ્યા 3 બરાબર 5 તરી 15 આપણને હવે n બરાબર આપણે પહેલા શું જોતા હતા જ્યારે આપણને અવરોધિ નથી આપેલી ત્યારે તો ત્યારે શું હતું આપણી પાસે અવલોકનોની કુલ સંખ્યા હોય એ સંખ્યાને આપણે લઈ લેતા ધારો કે 5 અવલોકનો તો n બરાબર 5 10 અવલોકનો તો n બરાબર 10 પણ અહીંયા કેવું થશે આપણે જે શું આપ્યું હશે સ્મોલ f શું આપેલું હશે સ્મોલ f એ સ્મોલ f એટલે કે અવલોકનોની સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો શું મળશે આપણને n બરાબર મળશે શું મળશે n બરાબર એનો મતલબ હું એવો કહી શકું કે સિગ્મા f બરાબર n કહી શકાય ફરીથી સિગ્મા f બરાબર n કહી શકાય હવે જોવાનું છે કુલ સંખ્યા કેટલી મળી આપણને n બરાબર 52 fx બરાબર મેં તમને કીધું પ્રમાણે x અને સ્મોલ f નો ગુણાકાર કુલ એનો સરવાળો કરતા કેટલો મળ્યો આપણને 117 સૂત્રમાં કિંમત મૂકતા x બાર બરાબર સિગ્મા fx / n તો fx ની કિંમત કેટલી હતી આપણી પાસે 117 n ની કિંમત કેટલી હતી 52 ભાગાકાર કરતા શું મળે આપણને x બરાબર 2.25 એમાં પણ આપણે ટોકી રીતનો ઉપયોગ કરવાનો ટોકી રીતનો મતલબ મેં તમને શું કહ્યું હતું કે ધારેલા મધ્યકની રીત થશે ધારેલો મધ્યક x પર બરાબર શું ધારેલા મધ્યકની કિંમતનો મતલબ શું આવશે a શું આવશે a સૂત્ર x પર બરાબર a + સિગ્મા fd / n / c જ્યાં એ બરાબર શું લેવાનું છે ધારેલો મધ્યક સિગ્મા fd નો મતલબ શું આવશે f1d1 + f2d2 એવી રીતના અનંત સુધી fndn n બરાબર અવલોકનોની કુલ કિંમત અને c બરાબર શું થશે વર્ગ લંબાઈ શું થાય વર્ગ લંબાઈ વર્ગ લંબાઈનો મતલબ તમને દાખલામાં ડાયરેક્ટ તમને સમજાવું છું એક્ઝામ્પલ નંબર 5 ચોપડીમાં તમને આપેલું છે મધ્યક શોધવાનો છે સમય મિનિટ એટલે આને શું કહેવાય છે આપણે x શું કહીશું x કહીશું બાજુમાં આપેલી સંખ્યા હશે દિવસોની કે અહીંયા કોઈ પણ આપણને માહિતી આપેલી હોય શું કહેવાય છે આવૃત્તિ એટલે કે સ્મોલ f કહેવાય છે કુલ આપણને x આપેલી છે મિનિટ 110 113 120 122 અને 126 આવૃત્તિ શું આપેલી છે સ્મોલ f બરાબર 7 17 11 10 અને 5 મેં તમને કીધું તે પ્રમાણે આવૃત્તિ f સિગ્મા f નો મતલબ શું થશે આવૃત્તિ f નો સરવાળો n બરાબર શું કહેવાય છે n બરાબર 50 હવે di di નો મતલબ શું થાય મેં તમને કીધું તે પ્રમાણે d નો મતલબ શું કીધું તમને x - a એટલે કે x નો મતલબ શું થશે આપણને જે પણ અવલોકનો આપેલા હોય એમાંથી શું વર્ક કરવાનો ધારેલો મધ્યક પહેલો કયો છે x1 બરાબર કયો છે 110 આપણે મધ્યક કયો ધાર્યો છે 120 તો 110 માંથી 120 બાદ કરો કેટલા મળ્યા માઇનસ 10 એવી રીતે x2 માંથી a બાદ કરો 113 માંથી 120 બાદ કરતા કેટલા મળ્યા માઇનસ 7 શૂન્ય ના શૂન્ય 120 માંથી 120 પોતે બાદ થયા તો કેટલા મળશે શૂન્ય પોતે પછી 122 માંથી 120 બાદ કરો કેટલા મળ્યા 2
126 માંથી 120 બાદ કરો કેટલા મળ્યા 6 હવે જોવાનું છે કયું છે આવૃત્તિ f અને બીજું કયું મળે આપણને d મળે તો fd સૂત્ર પ્રમાણે તમને કીધું છે મને fd fd નો ગુણાકાર કરો એટલે 7 ગુણ્યા માઈનસ 10 બરાબર શું આવશે માઈનસ 70 એક વસ્તુ હંમેશા યાદ રાખવાની ગુણાકારના સંદર્ભમાં પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ 7 કેવા છે પ્લસ 10 કેવા છે માઈનસ પ્લસ માઈનસ માઈનસ 7 × 70 હવે 17 × 7 કેટલા આવશે માઈનસ 119 17 કેવા છે પ્લસ 7 કેવા છે માઈનસ પ્લસ માઈનસ 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 આવી ગયા આપણે અહીંયા શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર પોતે કેવો હશે શૂન્ય પોતે જ 10 × 2 10 પણ કેવા છે પ્લસ 2 પણ કેવા છે પ્લસ 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 નિશાની મૂકો કે ના મૂકો કોઈ ફેર પડતો નથી 10 × 2 = 20 5 × 6 = 30 મેં તમને કહ્યું તે પ્રમાણે પ્લસ પ્લસ કરી નાખવાના માઇનસ માઇનસ કરી નાખવાના કુલ કેટલા મળ્યા માઇનસ ની આ સંખ્યા કેવી છે મોટી એમાંથી પ્લસ બાદ કરતા કેટલા મળ્યા સિગ્મા એફ ડી આપણને માઇનસ 139 સૂત્રમાં કિંમત મૂકવા માટે સૌથી પહેલા લખી નાખવાનું જેનાથી આપણને કિંમત મૂકવામાં સરળતા રહે એ બરાબર કેટલા ધારે આપણે 120 સિગ્મા એફ ડી બરાબર કેટલા ધારે આપણે માઇનસ 140 આપણને આ મળેલા છે c બરાબર શું થાય વર્ગ લંબાઈ શું થાય વર્ગ લંબાઈ વર્ગ લંબાઈનો મતલબ શું થશે અહીંયા આપણને કોઈ પણ પ્રકારની વર્ગ લંબાઈ આપી નથી વર્ગ લંબાઈનો મતલબ એવો થાય કે ધારો કે આપણે 0 થી 5 તો આમાં જોવાનું છે અને શું કહેવાય છે તમારી ભાષામાં અધસીમા બિંદુ શું કહેવાય અધસીમા બિંદુ અને આને કયું કહેવાય છે ઉધ્વસીમા બિંદુ તમારે લોકોને પ્રકરણ નંબર 2 માં ભણવાનું આવશે અધસીમા બિંદુથી ઉધ્વસીમા બિંદુ વચ્ચેના અંતરને શું કહેવાય છે વર્ગ લંબાઈ શું કહેવાય છે વર્ગ લંબાઈ એટલા માટે તમારે લોકોને હવે પછીના આવૃત્તિ વિતરણ બીજું આવૃત્તિ વિતરણ કયું હતું આપણે કયું ભણ્યા છીએ અસતત સતતમાં તમને કીધું હતું કે શું આવશે વર્ગ સ્વરૂપમાં આવશે વર્ગ સ્વરૂપનો મતલબ તમને શું કીધું 0 થી 5 5 થી 10 10 થી 15 એ પ્રમાણે શું આવશે વર્ગ સ્વરૂપમાં તમારે આવશે પણ ક્યારે સતત આવૃત્તિ વિતરણમાં એ સમયમાં તમારે લોકોને આ વર્ગ વચ્ચેની વર્ગ લંબાઈનો તમારે ઉપયોગ કરવાનો થશે પણ અહીંયા આપણને કોઈ પણ પ્રકારના વર્ગ આપેલા છે નહીં માટે ડી ને નાનો બનાવવા માટે શું કરવાનું છે આપણે સી ને કોઈ પણ સંખ્યા વડે ધારી લેવાનું પણ સૌથી પહેલા જોવાનું કે આપણે એક્સ માંથી કેમાંથી એક્સ વડે નો ભાગ ચાલો જોઈએ જોવાનું છે અહીંયા જોવાનું 110 બે કી સંખ્યા 111 એક કી સંખ્યા 120 પાછી બે કી સંખ્યા પાછી બે કી સંખ્યા પાછી બે કી સંખ્યા પણ એક એક કી સંખ્યાના કારણે આપણે કોઈ પણ પ્રકારનો ભાગ ચલાવી શકતા નથી અને આપણને ડી પણ કેવો મળ્યો છે નાનો એટલા માટે સી બરાબર શું લીધું આપણે 1 પણ મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે પણ આપણે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ માટે જોશો તો આપણે વર્ગ સ્વરૂપમાંથી અધસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ વચ્ચેના તફાવતને શું લઈશું આપણે સી એટલે કે વર્ગ લંબાઈ હવે જોવાનું છે એન બરાબર કુલ કેટલા મળ્યા હતા આપણને 50 એન ને શું કીધું સિગ્મા એફ એફ બરાબર એ પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી હવે સિગ્મા એફ ડી નો મતલબ તમને કેટલો કીધો માઇનસ 139 એ બરાબર કેટલા ધારે આપણે 120 એન બરાબર કેટલો મળ્યો આપણને 50 અને સી બરાબર કેટલા લીધા આપણે 1 સૂત્રને પ્રમાણે દાખલો ચલાવતા સૌથી પહેલા જોવાનું આનો અને આનો સામસામો શું થાય ભાગાકાર શું થાય ભાગાકાર કેમ કે સામે આપણને કોઈ પણ સંખ્યા આપેલ હોય એનો ગુણાકાર અમે કોના જોડે થશે અંશ જોડે કોને જોડે થાય અંશ જોડે પણ માઇનસ 139 ને 1 વડે ગુણો તો કોઈ ફેર પડતો નથી કારણ કે તમે લોકો ધોરણ 7 અને 8 માં શીખ્યા હતા કે 1 એ ગુણાકાર માટે કેવી સંખ્યા છે તટસ્થ સંખ્યા તટસ્થ સંખ્યાનો મતલબ શું થાય કે કોઈ પણ સંખ્યાના સંખ્યા જોડે ગુણાકાર કરો તો સંખ્યા પોતે જ મળે શું કહેવાય તટસ્થ સંખ્યા એક શું કહેવાય ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કહેવાય છે પ્લસ માઇનસ માઇનસ 139/50 કરતા શું મળે આપણને 2.78 એટલે કે 120 માંથી માઇનસ કરતા 2.78 કેટલા મળશે 117.22 તો બસના પ્રવાસના સમય માટેનો મધ્ય અંક કેટલો મળ્યો છે 117.22 મિનિટ મળે છે એક્ઝામ્પલ નંબર 6 માં ધ્યાન આપો મધ્ય અંક શોધોમાં કિંમત આપણને આપી છે રૂપિયામાં તો સૌથી પહેલા મેં તમને શું કીધું પહેલો શું હશે એક્સ હશે 206, 212, 220, 224, 230 મેં તમને કીધું હતું એન બરાબર શું કહેવાય સિગ્મા એફ ડી એ બરાબર એક્સ આઈ માઇનસ એ અપોન સી
xi નો મતલબ શું થશે અવલોકનો a બરાબર ધારેલો મધ્ય કેટલો ધારેલો આપણે 220 અને c બરાબર મેં તમને કીધું એ પ્રમાણે di નાનો બનાવવા માટે શું કરવાનું સંખ્યા વડે ભાગી નાખવાનું બે કે સંખ્યા છે એટલે બે વડે આપણે ભાગી શકશું ઓકે di બરાબર xi - a / c એટલે કે પ્રથમ અવલોકનમાંથી ધારેલો મધ્ય કે બહાર કરતા કેટલા વડે બે વડે ભાગવાથી જે વસ્તુ મળે શું કહેશો આપણે di સૌથી પહેલા જોવાનું 220 છે 220 ના સામેનો હંમેશા શું આવશે di શૂન્ય કેમ 220 માંથી 220 પોતે બહાર કરતા ધારેલો મધ્ય કેટલો હતો 220 xi કેટલો છે 220 એટલે 220 માંથી 220 બહાર કરતા શું મળશે આપણને શૂન્ય શું મળશે શૂન્ય હવે શૂન્ય શું કરશું આપણે બે વડે ભાગશું c બરાબર કેટલા હતા 2 હું તમને કહી દઉં કે શૂન્ય સાથેને કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો બે નહીં કોઈ પણ સંખ્યા હોય તો હંમેશા શું મળશે શૂન્ય પોતે જ મળે છે ઓકે હવે જોવાનું છે આગળ આપણે કયું છે 206 206 માંથી શું ભાગ કરશું આપણે 220 તો કે આને બે વડે ભાગવા કેટલા મળ્યા -7 212 માંથી 220 બાદ કરો બે વડે ભાગો કેટલા મળશે -4 218 માંથી 220 બાદ કરો બે વડે ભાગો કેટલા મળશે -1 220 માંથી 220 બાદ કરો શૂન્ય મળ્યો ભાગ્યા 2 કરો કેટલો મળ્યો પોતે શૂન્ય 224 માંથી 220 બાદ કરો એના બે વડે ભાગો કેટલા મળ્યા 2 229 માંથી 220 બાદ કરો 10 મળશે બે વડે ભાગો કેટલા મળ્યા 5 હવે di અને f નો ગુણાકાર થશે એટલે fd મળશે શું મળશે fd 5 ગુણ્યા 7 5 કેવા છે પ્લસ 7 કેવા છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ કેટલા મળ્યા આપણને માઇનસ 7 5 35 8 કેવા છે પ્લસ 4 કેવા છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 8 6 32 9 કેવા છે પ્લસ 1 કેવા છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 9 1 9 કોઈ પણ સંખ્યા સાથે નો ગુણાકાર પોતે કેવો મળશે શૂન્ય જ મળશે 3 2 6 5 1 5 પ્લસ પ્લસ નો સરવાળો માઇનસ માઇનસ નો સરવાળો બંને માંથી જે મોટો બની સાઈડ ત્યાં મૂકી દેવાની સિગ્મા એફ ડી કેટલો મળ્યો માઇનસ 65 સામે કિંમતો લખી નાખવાની એ બરાબર કેટલો ધરાવતો મતે 220 સિગ્મા એફ ડી બરાબર કેટલું હતું માઇનસ 65 એન બરાબર કેટલો મળ્યો હતો 40 સિગ્મા એફ કહી શકાય સી બરાબર કેટલું લીધું હતું આપણે 2 વર્ગ લંબાઈ કેટલી લીધી હતી 2 x બાર બરાબર સૂત્રમાં કિંમત મૂકતા a પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી એ બરાબર કેટલા હતા 220 સિગ્મા એફ ડી ની કેટલી કિંમત મળી માઇનસ 65 હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણને કોઈ પણ કિંમત માઇનસમાં આપેલી હોય અથવા નિશાની કેવી હશે માઇનસની હશે તો એ વસ્તુ હંમેશા શેમાં મૂકવાની કૌંસમાં મૂકવાની કરી આગળ પ્લસ છે અંદર કેવું છે માઇનસ માઇનસ 65 મૂકી દીધા એન બરાબર કેટલા હતા આપણી પાસે 40 સી બરાબર કેટલા હતા આપણી પાસે 2 મેં તમને કીધું તે પ્રમાણે હંમેશા આપેલી સંખ્યાનો ગુણાકાર કોને જોડે થાય અંશ જોડે છેદ જોડે ગુણાકાર ના કરતા ભૂલથી પણ એના જોડે હંમેશા શું થાય ભાગાકાર થાય એટલા માટે પ્લસ માઇનસ માઇનસ નીચે જઈને થશે હવે 65 ગુણ્યા 2 એટલે 65 ગુણ્યા 2 નો મતલબ શું થાય 139 જોવાનું છે 2 કેવા છે પ્લસ 65 કેવા છે માઇનસ પ્લસ માઇનસ માઇનસ 65 ગુણ્યા 2 બરાબર 130 40 છેદમાં હતા એમના એમ જ હવે 40 ભાગ્યા 130 કરો અને પ્લસ માઇનસ માઇનસ કેટલા મળ્યા 3.25 220 માંથી 3.25 બાદ કરતા કેટલા મળ્યા 216.75 એ શું મળ્યો આપણને શું મળ્યું છે મધ્ય એક્સ બાર મળ્યો છે મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં બાકીની માહિતી મેળવવાની છે એટલે એનો મતલબ કે સતત આવૃત્તિ વિતરણ માટે આપણે દાખલાના ગણીશું આને લગતા દાખલાઓ સ્વાધ્યાયમાં તમને જે પણ તમને આપેલા છે સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3 માં જે પણ દાખલાઓ તમને અત્યાર સુધી મેં ચલાવ્યો કે આ લેક્ચરમાં જેટલું પણ ચલાવ્યું હતું અને આજે જેટલું પણ મેં ચલાવ્યું એના દાખલાઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મેં એક પીડીએફ ફાઇલ તમારે મૂકેલી છે એ જોઈ લેવી અને ખાસ ઘરે વસ્તુનું રિવિઝન કરો દાખલામાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મારો વોટ્સઅપ નંબર મેં આપેલો છે આના પર વોટ્સઅપ કરીને બાકીની માહિતી પૂછી લેવી મિત્રો વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી બીજા મિત્રો સાથે પણ શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ.